નમસ્કાર મિત્રો હું પંકજ જયસવાલ ફેકલ્ટી રિપ્રેઝેન્ટેટિવ ફેકલ્ટી ઓફ કોમર્સ ફ્રોમ મહારાજા યુનિવર્સિટી હું મિત્રોને જાણવા માંગુ છું કે જે રીતે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુ દ્વારા વડોદરા શહેરના જે સ્થાનિક વિદ્યાર્થીઓ છે અને તેમના વાલીઓને લઈને જે આંદોલન અને ઉગ્ર પ્રદર્શન યુનિવર્સિટીમાં કરવામાં આવી રહ્યું હતું અને આવેદનપત્ર આવીને રજૂઆત કરવામાં આવી રહી હતી માંગ એક હતી કે જે રીતે આ યુનિવર્સિટી દ્વારા વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે ફર્સ્ટ ઇયર બીકોમ કોમ હોનર્સમાં તેમની જે બેઠકો છે પંચાણું ટકાથી ઘટાડીને ઓગણ ટકા કરી દેવામાં આવી છે તો તે બેઠકો વધારવામાં આવે અને વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે સીટો વધારવામાં આવે ફેકલ્ટી ઓફ કોમર્સમાં ફર્સ્ટ યર બીકોમ કોમ હોનર્સ માટે અને તે લોકોને એડમિશન આપવામાં આવે કારણ કે જ્યારે સર સયાજીરાવ ગાયકવાડે આ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી ત્યારે તેમનું વિઝન અને ધ્યેય એક જ હતું કે પ્રથમ હક અને ફર્સ્ટ પ્રાયોરિટી વડોદરા શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓને મળે કારણ કે તે લોકો સરયાજીરાઓ ગાયકવાડના રાજમાં રહેતા હતા તો તે લોકોને પ્રાથમિકતા આપવા માટે તેમને આ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી વર્ષ બે હજાર બાવીસ સુધી પંચાણું ટકા અને વર્ષ બે હજાર ત્રેવીસ સુધી જે પંચાણું ટકા સીટો હતી તે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને આપવામાં આવતી હતી પરંતુ આ વર્ષ ફેકલ્ટી ઓફ કોમર્સ અને યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા જે બહાનું કાઢીને કહેવામાં આવ્યું કે કોમન એક્ટ અને સરકારના આદેશ દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે તે તદ્દન ખોટું હતું સરકારે પણ આ આદેશને નકાર્યું કે અમારી કોઈ પણ હસ્તક્ષેપ નથી યુનિવર્સિટીની તાણાશાહીના કારણે આ જે નિર્ણય છે તે લેવામાં આવ્યો હતો તેના સામે પાછલા આઠ અને દસ દિવસથી જે વિરોધ છે તે ફેકલ્ટી ઓફ કોમર્સ તથા એમએચ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ચાલતું હતું ઘણા અસંખ્ય વિદ્યાર્થીઓ અમારા જોડે આવીને આંદોલન કરતા હતા રજૂઆત કરતા હતા તેની અસર જોવા મળી શહેરના જે જિલ્લાના જે ધારાસભ્યો છે એમએલએ છે શહેરના સાંસદ જે મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ છે તે પણ અમારા સાથે જોડાયા હતા શહેરના જે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે ડૉક્ટર વિજયભાઈ શાહ તે પણ વાઇસ ચાન્સલર જોડે એમને પણ વાતચીત કરી હતી આ તમામ જે અમારા છે તે લોકોએ વાત કરી હતી અને વિદ્યાર્થીઓનો પક્ષ મૂક્યો હતો કે વડોદરા શહેરના જે સ્થાનિક વિદ્યાર્થીઓ છે તે લોકોને એડમિશન મળવું જોઈએ ફેકલ્ટી ઓફ કોમર્સ ફર્સ્ટ યર બીકોમ કોમ અને તે લોકોની સીટો વધારવામાં આવી જોઈએ ત્યારે યુનિવર્સિટીએ તાત્કાલિક એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અઢાર જૂનના રોજે જૂન સાંજે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેમાં જે છે તે પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ સર તેમના દ્વારા સ્પષ્ટ રૂપથી કહેવામાં આવ્યું હતું કે એક હજાર ચારસો થી વધારે જેટલી બેઠકો છે તે વધારવામાં આવશે ચૌદસો બેઠકો તો વધી ગઈ પરંતુ અમારી માંગ એક એક હતી કે ચૌદસો બેઠકોમાં દરેક વિદ્યાર્થીઓનો સમાવેશ થતો નહીં એટલે કે ઓવરઓલ પંચાણું ટકા જેટલી બેઠકો છે નાઇન્ટી ફાઈવ પર્સન્ટેજ જે સીટ છે ફર્સ્ટ ઇયર બીકોમ કોમ ઓનર્સમાં તે વડોદરાના લોકલ સ્ટુડન્ટ્સને આપવામાં આવે એ અમારી માંગ હતી એના પછી પણ અમે આંદોલન અમારું ચાલુ રાખ્યું હતું ત્યાર પછી યુનિવર્સિટીના સત્તાધીશોએ જ્યારે અમારા જોડે સંપર્ક કર્યો અને અમારી વાતચીત થઈ ત્યારે એમણે કીધું કે અમને થોડોક સમય આપો આના ઉપર પણ કાર્ય ચાલુ છે કોઈ પણ કાર્ય એકાએક નથી થતું અને પચીસ જૂન સુધીનો જે સમય છે તે યુનિવર્સિટી સત્તાધીશોને આપવામાં આવ્યું છે અને યુનિવર્સિટી સત્તાધીશોએ કીધું પણ છે કે વડોદરાના મુખ્ય ભાગના જે વિદ્યાર્થીઓ છે તેમને હવે વધારે પ્રાથમિકતા આપવામાં આવશે અને કંઈક ના કંઈક જે નાઇન્ટી ફાઈવ પર્સન્ટેજ પંચાણું ટકા જે સીટો છે તે પણ વિદ્યાર્થીઓના હિતમાં વધારીને નિર્ણય લેવામાં આવશે જો પચીસ જૂન સુધી કોઈ પણ પ્રકારનું નિર્ણય આપવામાં નથી આવતું તો અમારા દ્વારા આ જે આંદોલન છે ફરીવાર કરવામાં આવશે અને સ્થાનિક વિદ્યાર્થીઓની જે માંગ છે તે જ્યાર સુધી સ્વીકારવામાં નથી આવતી તે લોકોને ન્યાય આપવામાં નથી આવતું ત્યાર પછી અમારા દ્વારા આંદોલન કરવામાં આવશે એટલે કે વિદ્યાર્થી મિત્રોને કહેવા માગું છું કે પચીસ જૂન સુધી આપ સૌ લોકો ઇંતજાર કરો જે પણ અપડેટ હશે જે પણ ઇન્ફોર્મેશન હશે છવ્વીસ જૂનની સાંજે મારા દ્વારા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને શેર કરવામાં આવશે આગળનું જે પણ કાર્ય હશે જે પણ નીતિ હશે એ આપ સર્વને સાથે રાખીને અમે લોકો નિર્ણય લઈશું પરંતુ એક વાત તો નક્કી છે કે વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન મળે તે લોકોના સીટમાં વધારો થાય તે માટે અમે લોકો લડીશું ફક્ત હવે રાહ જોવાની છે પચીસ જૂન ના સાંજ સુધી નમસ્કાર